આ ગામ ખણે છે, કોઈ કે ગામ ખણે છે, ઘરમાં અને ગામમાં ટકા તોડીને આવતો હોય આખા ગામની અંદર, એને એને કારા ધણું ઘણી અંતર પીતો છે ભાઈ, અને ગામ ધણીને તો આખા ગામનું ભાઈ, અને આપણા ઘર તો ઠીક આ ભાઈ તારું ભાઈ આપોડી બાપોડી સગોડી ચાર પ્રકાર સાના હોય ને. હગા વાલા આવ્યા હોય સગોડી બહુ હોય, અને ખેતરમાં એકલો બેઠો હોય આપડે એકલો જ કે, અને આપણા સગમાં હાલતો હોય ને સગુડી કે કેટલો ફેરે તો સદગુરુ દે પહેલા કોને સમારીએ પિતા ગુરુ આપણા એ લઈએ આપણા લખ ધણી ના નામાજ તારી વાળી નો યાદ તું ધણી રામા અને રાખજે બારે માસ લીલી રાખજે બારે માસ લીલી વાલા લખધણી એ તું તો કોકરા સંત બડા પરમારથી શીતલવા કોયા સંત બડા પરમારથી શીતલ વાકો ગોરવાલા ઓર બુજાવે તપન કે જે જે આજ અપનો આપણે રમેશભાઈ સનાતનની બહુ ધર્મની વાત કરી અને આપણે આ સનાતન જ છે અને બધા આપણે સનાતનમાં જે ધર્મ ધર્મ એટલે આપણે કોઈ હિન્દુ ધર્મ પહેર્યો છે, આપણે જૈનમાં ત્યાંથી આપણે કયા ધર્મમાં બીજા છે એ આપણે પોતાને અનુભવ કરવો પડે. એટલે આ સનાતનની ધર્મની વાત બધી હાલે છે. જેમ મુસ્લિમ ધર્મમાં ગયા છે એ મુસ્લિમમાં ધર્મના અવતાર આવ્યા છે, બરાબર. કોઈ પારસીમાં ગયા આપણે સલમ થયો તેથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જેને આપણે ઊંધે માટે લટકતા હોય અને જેને આ બ્રહ્મને વચન આપ્યા હતા, આપણા બ્રહ્મને વચન આપ્યા હતા કોને? બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. વીરે ઈંડામાં નહોતા સિંધા એ શેતન ક્યાંથી આવ્યા ભાઈ? આ ઈંડામાં સિંધુ તો નથી ક્યાંય, કોઈ પણ ઈંડું એક બંધાય જ છે, એમાં સિંધુ ક્યાંય ભગવાને બેઠું નતું. આ મહાધર્મની વાત આ ઋષિમુનિએ સાબિત કરાવ્યો, કોને? ઋષિ માર્કુંડિયા.
હિરે ઇંડામાં નહોતા સીંડા એ પવન ચેતન ક્યાં સે આયા? આમાં પવન આવ્યો ક્યાંથી? આપણે આ જે છે શ્વાસા લે છે એ જવાનો છે, નક્કી છે આપણે બધાને છે એ પવન જ છે. બીજું કોઈ એમ કે જીવ જાય છે, આત્મો જાય છે, એનું નામ સ્વરૂપ છે, સાકાર છે, નિરાકાર છે, એને કોઈ આકાર નથી. એવો છે આની અંદર. જો એને આપણા મહાસંતોએ આપણે એની ઓળખાણ કરવા માટે આ ભજનો એક એક કડે એક એક શબ્દ ઉમેરી અને અનુભવ કરી કરી અને આ સંતવાણી રજૂ કરી છે આપણે માટે. આ કોઈ આપણે આપણે ગાય રહ્યા છે, આપણી ગાયેલી આપણી નથી, ગાય છે ખાલી. અનુભવ કરીશું તો અનુભવ અજ્ઞાન છે એને, તો અનુભવ કરો સદગુરુ મળી જાય. આપણે કંઈક સાયન્સમાં દૂધમાં તરીકે આપણે સાયન્સ ઉમેરવું તો ગાય બંને ખરો. એમાં તત્વ પડ્યું છે, જ્યોત પ્રગટાવી છે અલગ ધણીને, તો એને કેટલા વલણા કરવા પડે છે. એ સફેદ ને સફેદ છેલ્લે રહે છે. એટલે આ સનાતન ની વાત એવી પડી છે કે સદગુરુ છે એક શબ્દ. સદગુરુ એટલે તમને એક કંઠી, એ સદગુરુ તમને ખાલી નામ આધારે જ છે તમારા સદગુરુ જેને ધાર્યા હોય. તો સદગુરુ તમારે જ્યાં નિપજાવો હોય આની અંદર, જેથી એ સદગુરુએ તમને શબ્દ આપ્યો હોય અને એનું તમે પાલન કરો. પાલન કર્યા પછી ઓહમ સોહમ આવ્યા જાય, જતન કરવા માંડો. એ તારલા સ્વરૂપે સદગુરુ જેને તમને મળે તેથી તમારો બેડો પાર થઈ જાય. તારલાના સ્વરૂપે આકાશમાં તારો ચમકતો હોય ને, એ સ્વરૂપે તમને આ દેહની અંદર મળ્યો છે. આ સનાતનની ધાર આ મહાધર્મની વાત છે, બીજ ધર્મની વાત છે. પછી નિજ જ્ઞાન ને બ્રહ્મ જ્ઞાન ને સદગુરુ જ્ઞાન ને ગુરુ જ્ઞાન ને એ બધા જ્ઞાન તો તમારે અનુભવ કરવા પડે. આપણે આ સત્સંગમાં છે, ભજનમાં જઈને જ્ઞાન મેળવ્યા પછી તમને તત્વની ઓળખાણ થાય. ત્યારે આપણે મહાસવ કરું છે, શું કીધું છે એમ આનંદ ઘડી સંતો ની આજે આનંદ ઘડી. આપણે જો અલગ ધણી ની આનંદ આપણે અલગ ધણી કરીએ, કોઈ સંતો ની કરે, કોઈ સદગુરુ ની કરે, કોઈ આપણા મિત્રો બધા અમારા મંડળ વાળા છે, અગરબે મંડળ વાળા, ભજન મંડળ વાળા, રામ મંડળ વાળા બધા ઈ જ છે. અત્યારે હાસા હોય ને આવી વાતો શબ્દ કરાય, બાકી બીજાને ખોટા ને ત્યારે આપણે રેડાતી નથી ક્યાંય બાય બજારમાં. ત્યારે હાસાને જ કહેવાનું છે અમારા રમેશભાઈ જેના રામેશ ઓલા રમેશભાઈ અમારા પ્રમુખ સાહેબ ને, આ એને સમજાવવાનું છે. તમે તો સમજો ન સમજો કાંઈ નહીં, પણ જ્યાં આટી પડી છે, જ્યાં આટી સિંદરીનો વર ઉખેડાઈ જાય તો એ આટી નીકળીએ તો આમાં મળી જાય છે. અમારા ભગવાનને બધા આમાં કોશિશ કરે છે, પણ આટી ઉમેરી પડે એમ છે. સંતો વાકો સાથ થઈ જાય તો મારી કીધે સીધો નહીં થાય. આનંદ ઘડી રે સંતો, આનંદ ઘડી રે સંતો, સુહાગી મળે તો મારે જવાહરી. Yeah.
ગાયું લખા
આ એક ફળીનો રમેશભાઈ એક મહત્વ બહુ જાણવા જેવું છે કે લાખોમાં લાખો લાખો લેખ લખતા, લાખો નો વેપાર કરતા, કરણી સુખીને લાખો થી કોઠીઓ આટકોટ ગામમાં, આપણે ગોંડલ ની બાજુ છે ને, આ નમિયાનો સાબિત ઇતિહાસ છે, હયાત ની વાત છે. દાદા વરંકી જલારામ બાપા આપણે ત્યાં એ જ વખત જસર તરલ થઈ ગયા એ વખત ની વાત છે. આ ગઈ તી એને પણ જેથી લોયણ માતા લાખાને સમજાવે છે કે લાખા છે તો આ ભાઈએ ભૂંડી કરી કે કા તરણી સુકીને લાખો થયો કોઠિયો, તમે કોઠિયા શા માટે થયા? ત્યારે તોરલ માતા એને જવાબ આપે, લોયણ માતા ને જવાબ આપે છે, હું કે તમે કઈ કર્મ એવું કર્યું છે લાખા, કે કઈ મારા અમે સત્ય બોલે, હું સતી નારી છું, લાખો મુંજા સમજો કે આપણે એને કર્મ એવું કર્યું હતું. કેવું કે લાખો એને કમાતો ને લાખો લાખો બધા લાખો, અને એને એને ગુરુ મહારાજ ને ગુરુ મહારાજ ને મારી નાખવાની એને કોશિશ કરવાની હતી, અને એને એ આટકોટની ગાડી ગુરુ ગાડી એને સંભાળી હતી. એટલે લાખાએ એવું કાવતરું રહીશું કે આને કઈક મારવા માટે કઈક કાવતરું તો કરવું પડશે ને, હે કે ગુરુ મહારાજ ને મારા ગુરુ મહારાજ શરણસિંહ મહારાજ કે એને જો હું મારી નાખું તો આ ગુરુ ગાડી મને રાજકોટની ગુરુ ગાડી અને આ બધા શિષ્યો મને ગુરુ તરીકે માન્ય કરે, એવી રીતે કાવતરું કર્યું. એને કે લાખાએ લાખાએ એક વખત વિચાર કર્યો કે હે ગુરુ મહારાજ, આપણે જસદણ જવું છે, કે એ માર્ગે એ રવાના થયા આટકોટને માર્ગેથી જસદણ એ રવાના થયા, એટલે એને આ લાખો વિચાર એવો મનમાં ઘડી જ બેઠો હતો કે એને ક્યાં કૂવો આવે ને એટલે ઠપકારી દેવાની વાત હતી. આ જ એને મનમાં વિચાર ધારણા હતી. પછી એક પટેલની તમારા પટેલને એક વાળી ગયું, તે તો 30-30, 40-40 ફૂટ જ કૂવા હતા બીજા. પછી એ વાળી પટેલની વાળી આવતી હતી, લાખાને એમ થયું કે આ વાળીમાં આ શેલણસિંહ આપણે ગુરુ મહારાજને લઈ જાય અને કાંઈક કાવતરું રહીશું. એટલે એ લાખો અને શેલણસિંહ મહારાજ વાતો કરતા કરતા ગુરુ મહારાજ મને બહુ તરેશ લાગી છે, બહુ તરેશ લાગી છે કે હવે તો શેલણસિંહ મહારાજ કે આપણે આ વાળી એ પટેલની છે આપણે પાણી પીવી કે, અને એ શેલણસિંહ મહારાજ અને લાખો બે એ વાળીએ પાણી પીવા ગયા. સામે એક ઝૂંપડી હતી એમાં ભંભલી હતી, તે ભંભલીઓ હતી ને હવે તો નહીં હોય ક્યાંય, હા એટલે એ ભંભલી દેખી ગયા એટલે પાણી પીધું. ગુરુ મહારાજ પાણી તો પીધું, હવે તરે સિપાઈ ગઈ. લાખાને એમ થયું કે આ વાડીમાં પાણી પાણી છે કે નહીં, લાખે ડોકો તાણ્યું, એને જોયું ગુરુ મહારાજ કે આ વાડીએ આ કૂવો ખેડૂએ કેવી રીતે કાઢ્યો હશે, એ ગાળ કેવી રીતે કાઢ્યો છે, આવો લાખો એને આમ ફોહલાવતો હતો, એટલે કે તમે જોવો તો ખરા કેવો સરસ મજાનો કૂવો છે, એવો કે પાસે આવો જ ખરા, એટલે આવો એ વિચાર કરતો હતો. એમાં શેલણસિંહ મહારાજ અંતર્યામી હતા, પુરુષ જેમ તેમ કોઈ હતા નહીં, એને ખબર પડી ગઈ કે લાખો આજ મારી ઉપર દગો કરવાનો છે, બોલી ઉપર વર્તી ગયા. એટલે શેલણસિંહ મહારાજ લાખાને સમજાવે છે કે લાખા એ ખેડૂતે જો કેવી રીતે કૂવો ગાયો હોય કે ઘણના ઘા માર્યા હોય, તેથી માછડીઓ હુંડલે હુંડલે ગાળ કાઢ્યો હોય લાખા, એ ત્યાં 30-30 ફૂટ કૂવા ગરણા છે, પણ તારી અંદર ગાળ પીધો છે ને એ તું કાઢી નાય, એટલું કીધું તા તો શેલણસિંહ મહારાજ ને ધક્કો મારી દીધો બાપ. હે શેલણસિંહ મહારાજ કૂવામાં જઈ પીડ્યા, અને લાખો એમ થયું કે હવે આપણે ગાડી આ તો મરી જવાને, તરત જ આવડતું નતું, એને શેલણસિંહ મહારાજ તરત નતું આવડતું બીજા. એટલે એ આટકોટ થઈ અને બધા શિષ્યોને કહેવા લાગ્યા કે આપણે ગુરુ મહારાજ જંગલમાં જતા રહ્યા છે, 12 વર સુધી વ્યાજ આવવાના છે, 12 વર સુધી આવવાના નથી કે. એટલે બધા શિષ્યોને કીધું કે આપણે સવારે સૂરજ ઉગે પ્રભાતે આપણે મને ગુરુ ગાડીનો તિલક બધા શિષ્યોને કરવાનો છે આપણા, અને હું તમારે બધા શિષ્યો હું તમારા ગુરુ, એટલે એટલું કીધું. એટલો નિર્ગ્યો આમ થી એમ કહેવાય છે તેથી શેલણસિંહ મહારાજ ને મળવા માટે જસદણ થી એક સાધુ ની જમાયત આવેલી આવતી હતી, જસદણ થી આટકોટ. એટલે તમારા સાધુ ને સમાયતી હતી, સમાયતી આવતી ને ત્યાં એ શેલણસિંહ મહારાજ ને મળવા આવતા હતા. એટલે આ વાળી ને પાસે આવતો ખખડાટ થયો, ખખડાટ થયો તો એક આપણા બાપુ જેવા કોઈક સાધુ ને એમ છે બાપુ આમાં કઈ ખખડાટ આવે છે, આ વાળીમાં કઈક છે ખરું કે,
એટલે એક સંતે ડોકું તાણ્યું, અરે કે આમાં તો માણસ ડૂબી રહ્યો છે. એટલે બધા સંતો દોટ મેકી દોટ મેકી આવે બાપુ જેવા સંતી આખંભે હોય તે હતા. એટલે કે આને કાઠવા તો હોય ને ગાયઠું વાળી, આમાં ગાંઠું વાળી ને નાળ બનાવ્યો અને શેલણસિંહ મહારાજ ને બાયરે કાયદા બાપા સંતો એવો બસાવી લીધો અને મરી જવાના હતા ત્યારે, એને તરત ન આવડતું અને કાંઈક એવા બુરિયા બુરિયા હતા ને અને બસાવી લીધા બધા સંતો શેલણસિંહ મહારાજ ને. એટલું હા એમ ફેસાય, હા એમ થાય. એટલે પછી બાર કાઢ્યા અને બધા સાધુ એને વિનિવ છે, બાપુ તમે આમાં કેમ પડી ગયા ને આ આયા તમે કેમ કે કે ભાઈ મહારાજા આ કાંઈ પીધા જેવું તમને તે મહાત્મા હો, આ કાંઈ વાત મારે તમને પીધા જેવી નથી. એટલે બધા સંતો કીધું ના ના કયો તું. પછી મૂંઝાતા મૂંઝાતા ધીરે ધીરે વાત કરી કે લાખા ઉપર લાખા એ આવો મારી ઉપર દબો પીધો અને મને ધક્કો મારી દીધો, એટલે કે બાપામાં હું પીડ્યો છું એટલું કીધું એને. તા તો સાધુ કે હાલો તે હાલો હાટકોટ કે હાલો અમારા ભેગા, અમે ત્યાં તમને મળવા જ આવી છે ને તમારે ત્યાં આશ્રમમાં જ આવી શકીએ. એટલે શરણસિંહ મહારાજ ના પાડે કે હવે મારે તો બાર બાર વરસ જંગલમાં જતો રહી ત્યાં આવવું નથી, પણ બધા સાધુડા એ વિવેક કર્યો બાવડા પકડી પરાણે લઈ આવે છે. એમ હાટકોટના દરવાજે આવ્યા આવ્યા એટલે શરણસિંહ મહારાજના પગ થોભી ગયા એ ત્યાં ગયા ને અંદર જતા જતા પછી તોય સાધુ એને પરાણે પરાણે લીધા. પછી આશ્રમ નો દરવાજો આવ્યો તો એ કે હું આજે એક ડગલું નહીં કરું. કોણ કે શેલણસિંહ મહારાજ. તો સાધુડા અંદર ગયા અને લાખા ને જોઈને લાખો ને દોઢ મેં જો સાધુ ને મળવા ભાઈ. તો સાધુ ને મળવા આવ્યા તા તો શેલણસિંહ મહારાજ આમ લોકો થાય ને તા તો લાખો રીંગડા જેવો થઈ ગયો. હા ક્યારે આ શું કહેવાય કે સાધુ આવ્યા છે અને લાખો રીંગણા જેવો થઈ ગયો. પણ એમ કહેવાય છે તેથી લાખા એ દોટ મેલી હો કેવી દોટ મેલી જેમ રીંગણું પડે ને એમ એ શરણસિંહ મહારાજ ના પગમાં સુતી ગયો. અને શરણસિંહ મહારાજે એટલું કીધું કે હે લાખા જો તારે ગુરુ ગાદી અને તિલક કરવું હોત ને તો તારે મને આવી જાણ કરી હતી, પણ તારે મને આવો દગો કરવો નતો છે, હું તને પ્રેમથી રાજ તિલક કરાવત છે. એટલે એટલું કીધું ને ત્યારે શેલણસિંહ મહારાજ લાખા ને બાવડું ઝાલી અને એટલું કે છે કે લાખા હવે હું આજથી બાર બાર વર્ષ સુધી જંગલમાં જાઉં છું અને મારી હયાતીમાં હું તને તિલક કરાવતો જાઉં છું. તેથી લાખા એ ના પાડે છે, પણ તેથી ગુરુ મહારાજ અને શેલણસિંહ મહારાજ એમ કે તિલક કરાવ્યું હતું. રમેશભાઈ તિલક કરાવ્યું પછી બાર બાર વર્ષ સુધી વિદ્યા અને એટલું વસન દીધું કે ને શરણસિંહ મહારાજે કે હે લાખા હું બાર વર્ષે તારી તપાસ કરવા આવ્યો ને જેથી લાખો લાખો જગમાં લાખો હોય છે ને તેથી હું તારે પાછો હું આ બાર વર્ષે તારી પાસે આવે તેથી એમ કરી. અને સાધુ ભેગા પાછા શરણસિંહ મહારાજ જંગલમાં જતા રહ્યા તેની અને એ જતા રહ્યા અને ત્યારે લોયણ માતા એને આ શબ્દ કહે છે લાખા તમે ભાઈએ ભૂંડી કરી કે આવું કરાય કે હવે કે આ તમે ગુરુ ગાડી છે અને તમારી પાસે લાખો ની સંપત્તિ હતી કે હવે તે સાધુડા સંતો ને જમાડવા માંડો અને કઈ દાન પૂર્ણ કરવા માંડો તો તમારા આવા કોટ રૂવાડે રૂવાડે નીકળ્યા છે ને એ અમુક સમય રેડી થઈ જાય એમ કીધું લોયણ માતાએ. બીજાને એ થઈ ગયું તો એમ કેસે કાયા પંચમ દેવી બની ગઈ સતી નારી આવી હોય ને તે તારે એ આવું કીધું છે ત્યારે કીધું છે. લાખો નો વેપાર લાખા
હેલો.